હું રસિક ફળદો આપનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે ખેતલિયા બાપાના મંદિરે કરેણી મુકામે પંદરમો હવન છે અને આજે માનવ મેળામાં અહીંયા ઉમટી રહ્યું તો તમે જોઈ શકો છો મારી પાછળ જે ખેતલિયા બાપાનું મંદિર છે આ પંદરમો હવન છે સમસ્ત ગુજરાત રાજ્યમાંથી આજે અહીંયા ફળદુ પરિવાર ઉપસ્થિત થયો છે બપોરનું ભોજન અહીંયા હતું સ્નેહ મિલન છે અને બાપાનો હવન છે ઓગણીસો ઓગણ થી હવનની શરૂઆત થઈ અને આ પંદરમો હવન છે બે હજાર બાવીસમાં આજની તારીખ છે ઓગણત્રીસ આઠ બે હજાર બાવીસ હવનના આગલા દિવસની તૈયારીની વાત કરીએ સ્વયંસેવક મિત્રો કરેણી ગામના છે ફળદુ પરિવારના એ બાપાના પ્રસાદીના જે તલવટ તૈયાર કરવાનો હોય છે એ સવામણ તલ ખાંડી રહ્યા છે પોતાના ઘરેથી ખાંડણીને દસ્તો લઈને આવે છે ઘર દીઠ એક વ્યક્તિ અને રાત્રિના આ તલવટ ખાંડવાનું કામ કરવામાં આવે છે અને આગલા દિવસે આ કામ કરવાનું હોય છે તલ ખાંડી અને એમાં ગોળ ભેરવી અને તલવટ તૈયાર કરવામાં આવે છે અને હવનના દિવસે તે પ્રસાદ રૂપે દરેક ભક્તોને બાટવામાં આવે છે તો આપ જોઈ રહ્યા છો તલવટ તૈયાર થઈ રહ્યો છે તલ ખંડાઈ રહ્યા છે અમારે કરેણી ગામના ફળદુ પરિવારના સ્વયંસેવક મિત્રો છે આ કરેણી ગામની મેઇન બજાર છે એ મેઈન બજારમાં ગલીમાં સુરાપુરા અને સુરધન બાપાનું મંદિર આવેલું છે આ હવનને લીધે આ મંદિરને પણ શણગારવામાં આવ્યું છે આપ તમે જોઈ રહ્યા છો શેરીમાં આ છે એ સુરાપુરા અને સુરધન બાપાનું મંદિર છે ફળદુ પરિવારના લોકો અહીંયા અવારનવાર દર્શન કરવા માટે આવતા હોય છે ફળદુ પરિવારના સુરાપુરા બાપાનું મંદિર અને સુધન બાપાનું મંદિર આપને દ્રશ્યમાન થઈ રહ્યું છે શેડા શેડી પણ અહીંયા છોડવામાં આવતી હોય છે લગ્ન પછી ચોખા પણ અહીંયા રાંધવાના હોય છે સુરાપુરા અને સુધન બાપાનું મંદિર છે આ છે કરણી ગામનો પટેલ સમાજ પટેલ સમાજે હવનની જે જમણવાર હોય છે એ જમણવારનું આયોજન પટેલ સમાજે કરવામાં આવે છે કરણી ગામના સ્વયંસેવક મિત્રો રસોઈની સંપૂર્ણ તૈયારી કરી રહ્યા છે ભગવાનજીભાઈ ફળદુ ને સ્વયંસેવક મિત્રો અત્રે દૃશ્યમાન થાય છે આ છે અમારે કરણી ગામના સ્વયંસેવક મિત્રો જે ખડે પગે પોતાની સેવા આપી રહ્યા છે આ રસોડાનો બધો સામાન છે વડીલ મિત્રો અહીંયા આપને દ્રશ્યમાન થાય છે કાનજીભાઈ ફળદુ છે મંજીભાઈ ફળદુ છે શાંતિભાઈ ફળદુ ઘેલાભાઈ ફળદુ જસમત બાપા બધા જ લોકો અહીં બેઠા છે અમારા યુવા મિત્રો પણ દ્રશ્યમાન થાય છે અહીંયા સમાજે સંપૂર્ણ તૈયારીઓ થઈ રહી છે જમણવારને લઈને જમણવારની સાથે સાથે જે બીજી તૈયારી હોય છે તોરણ બનાવવાની એ પણ અહીંયા થઈ રહી છે બાપાના મંદિરે સમાજે ઘરે સુરધન બાપાના મંદિરે આ તોરણો લગાવવામાં આવે છે જમણવાર શરૂ થઈ ગયો છે તમામ બહારથી પધારેલા મહેમાનો માટે અને ગામના લોકો માટે અહીંયા જમણવારની વ્યવસ્થા કરવામાં આવે છે સ્વયંસેવક મિત્રો ખડા પગે પોતાની સેવા આપી અને પાંચથી છ હજાર લોકોનું જમણવાર અહીંયા સંપન્ન કરવામાં આવે છે જમણવાર સંપન્ન થઈ જાય જમી લીધા પછી આ દરેક લોકોને જૂનાગઢ જિલ્લાનો કેશોદ તાલુકોને કેશોદ તાલુકાનું કરેણી ગામ આ કરણી ગામે ખેતલિયા બાપાનું મંદિર આવેલું છે ત્રણ ગામનો સીમાડો જ્યાં ભેગો થાય છે કરણી રાણીપરા અને ફાગરી આ ત્રણ ગામના સિમાડે આ ખેતલિયા બાપાનું મંદિર બનાવવામાં આવ્યું છે અને એ મંદિરે આ તમામ મહેમાનોને પહોંચાડવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવે છે ટ્રેક્ટર ટેમ્પો અને પોતાના વાહનોમાં પણ જઈ શકાય છે તમામ લોકો જમી લે એટલે આ તમામ લોકોને આપણે મંદિરે પહોંચતા કરીએ છીએ બહેનોનું પણ જમણવાર સાથે થઈ રહ્યું છે સ્વયંસેવક મિત્રો ખડા પગે પોતાની સેવા આપી રહ્યા છે અને આ સમગ્ર કાર્યક્રમને સફળ કરવા માટે કરણી ગામના યુવાધન ખૂબ જ સપોર્ટ કરે છે મિત્રો આ છે કરણી ગામની મેન બજાર મેન બજારમાં થઈ અને સીધે સીધા આ ધ્રાબાળનો રોડ એ ઓરંગી અને આ વાડીના રસ્તે જાતા ફાગડી બાજુ ખેતલિયા બાપાનું મંદિર આવે છે આ તમે જોઈ રહ્યા છો આ રસ્તો બાપાના મંદિરે પહોંચી ગયો છે તો આ મંદિરે આવતા જ આપને વિશાળ પાર્કિંગના દર્શન થાય છે વિશાળ પાર્કિંગ છે ફોર વ્હીલર ટુ વ્હીલર ટેક્ટરો મેટાડોર બધા જ વાહનોની વ્યવસ્થા થઈ જાય એવડું વિશાળ પાર્કિંગ છે આ મારા સ્વયંસેવક મિત્રો બાપાની છબી શ્રીફળ પ્રસાદી અગરબત્તી અને ફળદુ કુટુંબની નામાવલીની જે બુક છે એમનું વિતરણ કરી રહ્યા છે જીતેશભાઈ ફળદુ દ્રશ્યમાન થાય છે યુવા મિત્રો પોતાની સેવા આપી રહ્યા છે આ પાર્કિંગમાં તમને ઘણા બધા વાહનો જોવા મળે છે આ વાહનોના અંદાજ ઉપરથી તમે અંદાજ બાંધી શકો કેટલા માણસોનો ઘસારો હશે આ જે તમને દેખાય છે એ પગથિયા મંદિરને ઉપર જવા માટેના પગથિયા છે પહેલાં એક સિંગલ સીડી હતી હવે ડબલ સીડી કરી દેવામાં આવી છે દર વર્ષે થોડા ઘણા સુધારા સાથે મંદિરને ભવ્ય રંગરોગાન કરીને શણગારવામાં આવે છે પગથિયા થોડાક પગથિયા ચડતા જ આપણે ઉપર પહોંચી જાય છે સ્વયંસેવક મિત્રો ગૌમૂત્રનો છંટકાવ કરી રહ્યા છે આ જે મંદિર છે ખેત્રીય બાપાનું મંદિર તમને દેખાય છે હવે આ મંદિર પણ નવું બનવાનું છે ઉપર ચડતા જ ઉપર પણ વિશાળ જગ્યા છે અહીંયા લોકોને બેસવા માટે પણ વિશાળ સભા મંડપની વ્યવસ્થા છે એક બાજુ માંડવા પણ નાખવામાં આવ્યા છે નાના બાળકો માટે પણ ઘોડિયાની વ્યવસ્થા અહીં કરવામાં આવે છે સ્વયંસેવક મિત્રો દ્રશ્યમાન થાય છે આ જે મંદિરે છે દર્શન કરવા માટે ભીડ જામી છે ખેતલિયા બાપાના દર્શન થઈ રહ્યા છે જય ખેતલિયા બાપા અમારા સ્વયંસેવક મિત્રો પોતપોતાનું કામ કરી રહ્યા છે આ મંદિરના પાછળનો ભાગ અને બાજુમાં સભા મંડપ વિશાળ સભા મંડપની વ્યવસ્થા કરવામાં આવી વરસાદ ચોમાસા જેવા વાતાવરણમાં પણ અહીંયા બેસી શકાય એવી વિશાળ જગ્યા છે અમારા શાંતિભાઈ ફળદુ અને પ્રમુખ શ્રી લીલાભાઈ ફળદુ દ્રશ્યમાન થાય છે આ બાપાના હવનની તૈયારીઓ થઈ રહી છે ગોર મહારાજ પણ આવી ગયા છે ચાર પાંચ બ્રાહ્મણો દ્વારા હવનની વિધિ થવાની છે હવનકૂટ તમને દેખાય છે સંપૂર્ણ તૈયારી થઈ ગઈ છે ચંદીના પાઠ બોલવામાં આવશે અને યજ્ઞ શરૂ થશે હવન શરૂ થાય તેની પહેલાં ફળદુ પરિવારની એક મિટિંગ અહીં રાખવામાં આવે છે આ મીટિંગમાં પરિવારને લગતા પ્રશ્નો પરિવારની એકતા પરિવારનું શૈક્ષણિક સામાજિક અને આર્થિક વિકાસ કેમ કરવો તેની વાતો કરવામાં આવે છે અને બાપાનો આ હવન દર ત્રણ વર્ષે થતો રહે પરિવારનું મિલન પણ થતું રહે તેવું આયોજન કરવામાં આવે છે ઉપરાંત હવનમાં બેસવા માટેના પાટલાની બોલી પણ આ મીટિંગમાં જ બોલવામાં આવે છે હવનનો એક પાટલો પરિવારના દરેક સભ્યના નામની ચીઠી નાખી નક્કી કરવામાં આવે છે અને બીજો પાટલાનો ચડાવો કરી અને જે વધારે પૈસાની બોલી બોલે તેને આપવામાં આવે છે ઉપરાંત આ હવનમાં યુવાનોની ઈચ્છાને ધ્યાને રાખી અને બાપાના મંદિરના નવનિર્માણની વાતને પણ મૂકવામાં આવી હતી આ વાતને પરિવારના દરેક સભ્યોએ ઉત્સાહપૂર્વક સ્વીકારી અને માત બાર રકમનો ફાળો નોંધાવ્યો હતો લગભગ પચાસ લાખ જેટલું દાનની નોંધણી થઈ હતી અને તાત્કાલિક ધોરણે ખેતરિયા બાપાના મંદિરનું નવનિર્માણનું કાર્ય પણ શરૂ કરી દેવામાં આવ્યું છે આવતા હવન સુધીમાં નવા મંદિરનું બાંધકામ પણ પૂર્ણ થઈ જશે આ મિટિંગ બાદ બ્રાહ્મણો દ્વારા અહીં હવનનું કાર્ય પણ સંપન્ન કરવામાં આવ્યું હતું હવનનું બીડું હોમાઈ ગયા બાદ પરિવારના દરેક સભ્યો છૂટા પડે છે ખૂબ આનંદ અને ઉત્સાહ સાથે આખા દિવસનો કાર્યક્રમ

તન મહેનત કરી અને કાર્યક્રમને દીપાવે છે ઉપરાંત બહાર ગામથી આવેલા લોકોનો પણ આ કાર્યક્રમમાં પૂરો સાથ અને સહકાર મળી રહે છે બાળકોને પણ ખૂબ મજા આવે એવી આ જગ્યા છે ટેકરી ઉપર જગ્યા છે શાંત જગ્યા છે પ્રકૃતિની ગોદમાં અને આજુબાજુ લીલીછમ વનરાયની વચ્ચે આ જગ્યા છે ખૂબ મજા આવે ખૂબ આનંદ આવે એવી જગ્યા છે તમે જોઈ રહ્યા છો આજુબાજુ એકદમ લીલીછમ પ્રકૃતિ છે અહીંયા ચા પાણી લીંબુ સરબત ની વ્યવસ્થા કરવામાં આવે છે દર વખતે હવન પૂર્ણ થતા જ વરસાદ પણ અહીંયા વરસતો હોય છે એવું ઘણા સમયથી અમે જોતા આવ્યા છીએ માત્ર ફળદુ પરિવારે જ નહીં પણ અનેક શ્રદ્ધાળુ લોકો પોતાના ભક્તિભાવથી ખેતલિયા બાપાના દર્શને આવે છે અને પોતાની મનોકામનાઓને પૂર્ણ કરે છે બાપાઓએ ઘણાને દીકરા દીધા છે એમના ફોટા પણ અહીં મંદિરમાં લગાવવામાં આવે છે તો તમે પણ અવશ્ય ખેતલિયા બાપાના મંદિરની મુલાકાત લેજો તો મિત્રો આ હતી ખેતલિયા બાપાના હવનની શરૂઆતથી અંત સુધીની રૂપરેખા તો આવજો મિત્રો ફરી મળીશું બાપાના આવતા હવનમાં અને વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને હજી સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી લેજો આભાર ધન્યવાદ આ વિડીયોમાં કંઈક ક્ષતિ રહી ગયું હોય તો માફ કરજો રસિક ફરદુના જય ખેતલિયા બાપા